સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો તેજ. બંને મુખ્ય હરિપક્ષ માટે જણાતા કપરા ચઢાણ વચ્ચે થરાદ બેઠકની પેટા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે યોજાશે મતદાન. બનાસકાંઠામાં ભર ભાદરવે અષાઢી માહોલ. વડગામમાં 2 કલાકમાં 2 ઇંચ, જ્યારે ધાનેરામાં 1 અને કાંકરેજમાં 1.5 ઇંચ વરસાદ. મુડેઠા ગામે તળાવમાં નાવા પડેલો આશાસ્પદ યુવક ઊંડા પાણીમાં ડૂબી મરતા અરેરાટી. બનાસકાંઠાના થરાદથી પસાર થતા હાઇવે ઉપર કોરિડોરના નામે ખેડૂતોની જમીન પાણીના મૂલે પચાવી પાડવાના કારસા સામે આક્રોશ. થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન માટે ના છૂટકે જીવ આપી દેવાની 4 ગામના ખેડૂતોની ગંભીર ચીમકી. બનાસકાંઠામાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ મળતા ફફડાટ. પાલનપુર અને ડીસામાં આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા હાથ ધરાયેલ સર્વેની સફળતા સામે અણિયાળા સવાલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં ખાલી પડેલી 7 પૈકી 4 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પેટા ચૂંટણીના દોરમાં બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ સત્તાવાર જાહેરાત કરી દેવાતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં થરાદ બેઠક ઉપરથી ચૂંટાઈ રાજ્ય સરકારમાં મંત્રી પદ પણ શોભાવી ચૂકેલા પરબતભાઈ પટેલ ગત લોકસભા ચૂંટણીમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવતા થરાદ બેઠક ખાલી પડી હતી. જોકે હવે આ બેઠકની પેટા ચૂંટણીમાં રસપ્રદ જંગ જામવાના એધાણ વર્તાઈ રહ્યા છે. આ બેઠક લાંબા સમયથી ભાજપ પાસે છે, પરંતુ આ વખતની પેટા ચૂંટણી ભાજપ માટે પણ અગ્નિ પરીક્ષા જેવી પુરવાર થાય તેવું જણાઈ રહ્યું છે. થરાદ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાંથી શંકરભાઈ ચૌધરી અને શૈલેષભાઈ પટેલ પ્રબળ દાવેદાર છે. એટલે કે આ બેઠકની ભાજપની ટિકિટ માટે સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વચ્ચે હરીફાઈ જામે તેમ છે. જ્યારે કોંગ્રેસમાં ડીડી રાજપૂત, આંબાભાઈ સોલંકી અને માંગીલાલ પટેલ દાવેદાર ગણાય છે. જો કે આ પેટા ચૂંટણી જીતવાના સપના જોતી કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા જ આંતરિક વિખવાદોમાંથી બહાર આવવાની જરૂર જણાઈ રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર પરબતભાઈ પટેલની જીત થતાં ખાલી પડેલી થરાદ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ બનાસકાંઠામાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના છેવાડે રણની કાંધીને અડીને આવેલા થરાદ તાલુકામાં વસતા લોકો મહેનતુ અને અહીંની આબોહવાના લીધે સતત સંઘર્ષમય જીવન જીવવા માટે ટેવાયેલા છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની 1/8 થરાદ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણની વાત કરીએ તો અહીં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રબોધભાઈ પટેલ છેલ્લી 5 વિધાનસભા ચૂંટણી અહીંથી લડ્યા છે. છેલ્લે યોજાયેલી 2017 વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આ બેઠક ઉપર 2,08,418 મતદારોએ ઉમેદવારનું ભાવિ નક્કી કર્યું હતું. થરાદ વિધાનસભા બેઠકમાં થરાદ ઉપરાંત લાખણી તાલુકાનો પણ કેટલોક ભાગ આવી જાય છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પરબતભાઈ પટેલની બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર જીત થતાં નિયમાનુસાર ખાલી પડેલી થરાદ બેઠક ઉપર 6 માસમાં પેટા ચૂંટણી યોજવાની થતી હોય આજે ચૂંટણી પંચે ખાલી પડેલી થરાદ વિધાનસભા માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આગામી 21 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલા ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. થરાદ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી 3 ટર્મથી એટલે કે 2007-2012 અને 2017માં પરબતભાઈ પટેલ વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસ હજુ સુધી આ બેઠક માટે કોઈ મજબૂત ઉમેદવાર શોધી શકી નથી. પરંતુ સરહદી વિસ્તારમાં કોંગ્રેસની વધતી જતી તાકાત આગામી સમયમાં ભાજપ માટે કપરા ચઢાણ લાવી શકે તેમ છે. 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હારી ગયેલા શંકરભાઈ ચૌધરી થરાદ બેઠક ઉપરથી જીત મેળવીને ફરી સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ સ્થાનિક ઉમેદવારની ઉઠી રહેલી માંગના લીધે ભાજપ માટે ઉમેદવારની પસંદગી પડકારરૂપ બની શકે છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસ આ બેઠક ઉપરથી ફરી નવા જોમ અને જુસ્સા સાથે ઉભરવાનો પ્રયાસ કરશે, ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમી પકડશે તેવા સ્પષ્ટ અણસાર જોવા મળી રહ્યા છે.
ડીસા તાલુકાના બુરાલ ગામના લોકોએ આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના રક્ષણની માંગ કરી છે. ડીસા તાલુકાના બુરાલ ગામના ઠાકોર સમાજના લોકો અત્યારે મુશ્કેલીમાં છે. તેઓ જ્યાં વસવાટ કરે છે તે જમીન પચાવી પાડવા સમાજના લોકો તેમની રાજકીય વગના લીધે કારસો રચી રહ્યા છે. તાજેતરમાં જ માલિકીની આ જગ્યા ઉપર ડીસાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી જેસીબી મશીન સાથે કોઈ પણ જાતની આગોતરી નોટિસ આપ્યા વગર દબાણ હટાવવા પહોંચી ગયા હતા અને અહીં વસતા લોકોનો ઘર વખરીનો સામાન ટ્રેક્ટરમાં ભરી લઈ જતા બુરાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે સ્થાનિક લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરીને કાયમી અને હંગામી મનાઈ હુકમ લાવ્યો હોવા છતાં તંત્ર અને સમાજના લોકો રાજકીય વગનો ઉપયોગ કરી તેમની માલિકીની જગ્યા ખાલી કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આ ગામના લોકોએ આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ જમીન અને જમીન ધારકોની રક્ષા કરવાની માંગ કરી હતી. તેઓ આવેદનપત્ર આપીને ફરીથી ટીડીઓ સાહેબને રજૂઆત કરી અને હાલમાં અમે પ્રાંત કચેરી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમારી રજૂઆત સરકારશ્રીને એ જ છે કે અમારા માલિકીના બાપ દાદા વખતના પ્લોટો અમારા ગામમાં આવેલા હતા અને એમાં કાયદેસર અમે તેઓ રહેતા હતા અને ઉપયોગ કરતા હતા. એ બાબતે સામાવાળા લોકો તરફથી અમારો કબજો પડાવી લેવા માટે કોશિશ કરેલી. એનાથી અમને એવું લાગ્યું કે અમારો કબજો પડી લેશે એટલે અમે નામદાર સાહેબજીની કોર્ટમાં ડીસા મુકામે દાવો દાખલ કરેલો. તેનો દાવા નંબર 72/2019 છે અને તે દાવો હાલમાં ચાલુ છે. છતાં આજે મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબજી અને પીએ સાહેબશ્રી અને કોન્સ્ટેબલ સાહેબશ્રીઓ તમામ લોકો આવેલા અને જેસીબી ટ્રેક્ટરો વડે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર અમારા માલિકીના પ્લોટોમાં ઘર બનાવેલા હતા તેમાં પડેલી તમામ ઘર વખરી સહિત ઉપાડીને તેઓ નાખી દીધી અને અમને પારાવાર નુકસાન થયેલું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર બુરાલ ગામમાં આવેલી જમીન તેમની માલિકીની જમીન છે અને આ જમીન ઉપરથી દબાણો હટાવવા માટે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવવામાં આવ્યો હોવા છતાં અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હોય આ અંગે તપાસ કરવી જરૂરી છે. સરકાર દ્વારા દેશભરમાં ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ બનાસકાંઠામાં ખાસ વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહેલા ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પમાં 4 દિવસમાં જ 680 જેટલા વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપી દેવાયા છે. હેલ્મેટ તથા કાયદાના પાલન સાથે વાહન ચલાવવાના શપથ લઈ પાલનપુરમાં 4 દિવસમાં જ 680 વિદ્યાર્થીઓએ પાકા લાયસન્સ મેળવ્યા છે. આરટીઓ કચેરીમાં ખાસ વિદ્યાર્થીઓ માટે ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ યોજાયો હતો. જો એ વિદ્યાર્થીઓનો અભ્યાસનો સમય ન બગડે અને અન્ય કોઈ ખોટા ખર્ચના ભોગ ન બનવું પડે એ માટે સરકારે નક્કી કરેલ ફી મુજબ જ તેઓને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા પાસ કર્યા બાદ તુરંત જ લાયસન્સ અપાયા હતા. લાયસન્સ મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે અહીંયા આગળ લાયસન્સ મેળવવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો સદભાવના ગ્રુપ તરફથી અને આરટીઓ કચેરીવાળાએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે કામ કર્યું છે. સહકાર અમને બહુ ઘણો સારો સહકાર મળ્યો છે અને આજે અમે બધા ઘણા બધાએ લાયસન્સ મેળવી લીધું છે અને અમે એવી ખાતરી આપીએ છીએ કે અમે હેલ્મેટ વગર અને દરેક કાયદા નિયમોનું પાલન કરી અમને સદભાવના ગ્રુપ તરફથી આ લાયસન્સ વિતરણ કાર્યક્રમમાં કેમ્પમાં જોડાવાનો મોકો મળ્યો છે અને એના લીધે અમને લાયસન્સ ઇઝીલી મળી જાય છે અને અમારો સ્કૂલનો ટાઈમ પણ બગડ્યો નથી એના લીધે. અને હું એક સરકારને એવી ખાતરી આપું છું કે અમે બધા જ સ્ટુડન્ટ્સ બધા નિયમોનું પાલન કરીશું અને હેલ્મેટ સાથે જ વાહન ચલાવીશું. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા યોજાતા આ કેમ્પમાં વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટનું કલેક્શન, તેમને વાંચવા માટેનું સાહિત્ય, ત્યાં ડ્રાઇવિંગ માટેની તાલીમ સાથે લાયસન્સની પ્રક્રિયા માટેની તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પડાય છે. સરકાર શ્રી દ્વારા જે માર્ગ સલામતીના નિયમોનું કડકપણે અમલીકરણ શરૂ કરાયું છે, ખાસ કરીને મને જણાવતા આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ યુવાનોને આવકાર્યું છે. આપ જોઈ શકો છો ગુજરાતમાં સૌ પ્રથમ વખત છેલ્લા 4 દિવસથી અહીંયા આરટીઓ કચેરીએ વિદ્યાર્થીઓ માટેના ખાસ વિદ્યાર્થી ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનો અભ્યાસનો સમય ના બગડે એ રીતે સવારે 8 થી 10 અને એમને કોઈ ખોટા ખર્ચના ભોગ ના બનવું પડે એ રીતે માત્ર ને માત્ર આરટીઓની જે ફી નક્કી કરેલી છે ફીના ધોરણે મારું એનજીઓ સદભાવના ગ્રુપ, જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગના સહયોગથી અહીંયા કેમ્પ કરી રહ્યા છીએ. અમે 4 દિવસમાં 680 વિદ્યાર્થીઓ પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા છે. સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના કારણે વિદ્યાર્થીઓએ સરકારના આ કાયદાનું જે અમલીકરણ થયું છે એને વેલકમ કર્યું છે અને કાયદાના પાલન સાથે વાહન અને હેલ્મેટ સાથે વાહન ચલાવવાના એમણે શપથ લીધા છે. થરાદ પંથકમાં દારૂની હેરાફેરી માટે અજીબ તરકીબો અજમાવતા બુટલેગરો સામે પોલીસે પણ લાલ આંખ કરી છે. થરાદ તાલુકાના બેવટા ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એન્જીના ભાગે તેમજ સીએનજી ગેસની ટાંકીમાં દારૂની બોટલો સંતાડી દારૂની હેરાફેરી કરવા ચોર રસ્તે પસાર થતી ઇકો ગાડીને ખોડા આઉટપોસ્ટ ચોકીની ટીમે આબાદ રીતે ઝડપી પાડી હતી. જોકે ઇકો ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં થરાદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં દારૂબંધીના આકરા અમલની વાતો વચ્ચે વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ આજે વડગામના મામલતદારને આવેદનપત્ર પાઠવી દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ કરી હતી. વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં દારૂની બદીએ માજા મૂકતા ગ્રામજનો તોબા પુકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી હરદેવાસણા ગામમાં બુટલેગરો બેફામ બન્યા હોય ગામનું યુવાધન પણ દારૂની લતે ચડી બરબાદીના પંથે આગળ વધી રહ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે હરદેવાસણા ગામના પૂર્વ સરપંચ સરદારભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓએ આજે વડગામ ધસી આવી દારૂનું વેચાણ બંધ કરાવવાની માગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. હરદેવાસણા ગામમાં ધોળાદહાડે દારૂડિયા તત્વો જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ બીભત્સ વર્તન કરતા હોય દારૂની બદીને બંધ કરાવવાની માગણી સાથે ગ્રામજનોએ વડગામના મામલતદાર આરસી ઠાકોર તથા વડગામના પીએસઆઈ આરએમ મોહનિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆત વખતે ગામના સરપંચ રણછોડભાઈ પરમાર, પૂર્વ સરપંચ સરદારભાઈ ચૌધરી તેમજ અન્ય ગ્રામજનોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી દારૂની બદી સામે રોષ ઠાલવ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ભર ભાદરવે અષાઢી માહોલ. વડગામમાં 2 કલાકમાં 2 ઇંચ, જ્યારે ધાનેરામાં 1 અને કાંકરેજમાં 1.5 ઇંચ વરસાદ. મુડેઠા ગામે તળાવમાં નાહવા પડેલો આશાસ્પદ યુવક ઊંડા પાણીમાં ડૂબી મરતા અરેરાટી. બનાસકાંઠાના થરાદથી પસાર થતા હાઈવે ઉપર કોરિડોરના નામે ખેડૂતોની જમીન પાણીના મૂલે પચાવી પાડવાના કારસા સામે આક્રોશ. થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન માટે ના છૂટકે જીવ આપી દેવાની 4 ગામના ખેડૂતોની ગંભીર ચીમકી. બનાસકાંઠામાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ મળતા ફફડાટ. પાલનપુર અને ડીસામાં આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા હાથ ધરાયેલ સર્વેની સફળતા સામે અણિયાળા સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુ સ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગત ગુરુવારે બનાસકાંઠામાં અચાનક ફરીથી વરસાદી માહોલ સર્જાતા કાંકરેજ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ આજે શનિવારે ભરબપોરે જિલ્લાના ડીસા સહિત અન્ય વિસ્તારોમાં ફરી એકાએક અષાઢી માહોલ સર્જાયો હતો અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. આજે બપોરે 2-4 વાગ્યા સુધીના 2 કલાકમાં જ બનાસકાંઠાના વડગામ વિસ્તારમાં 2 ઇંચ, ધાનેરામાં 1 તેમજ કાંકરેજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ડીસા સહિત અન્ય કેટલાક સ્થળે પણ હળવો વરસાદ નોંધાયો છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે બપોરે 2-4 વાગ્યા દરમિયાન બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 13 મિલીમીટર, ડીસામાં 2, દાંતામાં 3, ધાનેરા ખાતે 21, જ્યારે વડગામ વિસ્તારમાં સૌથી વધુ 47 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે બપોરે તાલુકા મથક વડગામ સહિત આસપાસના અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ભાદરવા મહિનામાં પણ અષાઢ જેવો માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ ઉપરવાસના વિસ્તારોમાં અગાઉ થયેલા વરસાદના પગલે બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં હજુ પણ નવા નીરની આવક ચાલુ રહેવા પામી છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાં 142 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને પાઇપલાઇન દ્વારા નર્મદા યોજનાનું 100 ક્યુસેક પાણી પણ દાંતીવાડા ડેમમાં નંખાઈ રહ્યું છે, જેથી આજે સાંજે દાંતીવાડા ડેમની જળસપાટી 572.0 ફૂટ નોંધાઈ છે. જોકે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક સાવ બંધ હોઈ બંને ડેમની જળસપાટી હવે ઘટી રહી છે. આજે સાંજે 5 વાગે સીપુ ડેમની જળસપાટી 581.92 ફૂટ, જ્યારે મુક્તેશ્વર ડેમની જળસપાટી 629.07 ફૂટ નોંધાઈ છે. બનાસકાંઠામાં ફરી સર્જાયેલા અષાઢી માહોલ વચ્ચે ડીસા તાલુકાના મુડેઠા ગામના વડલાપુરા વિસ્તારમાં શુક્રવારે સાંજે તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબી જઈ મોતને ભેટતા અરેરાટી મચી ગઈ છે. મુડેઠાના વડલાપુરા વિસ્તારનો ભાવસિંહ અખેરાજ રાઠોડ નામનો 32 વર્ષીય યુવક શુક્રવારે સાંજે તળાવમાં નહાવા પડ્યો હતો. જોકે લાંબા સમય સુધી આ યુવક તળાવમાંથી બહાર ન નીકળતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન આજે શનિવારે સવારે ડીસા નગરપાલિકા અને દાંતીવાડાની ફાયર બ્રિગેડ ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી સઘન શોધખોળ હાથ ધરાતા યુવક તળાવના ઊંડા પાણીમાંથી મૃતાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહનું બ્રિડીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત નિપજતા મુડેઠા વડલાપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના દાંતીવાડા કોલોની ખાતે હનુમાનજીના મંદિરે આજે મળેલી ભારતીય કિસાન સંઘની બેઠકમાં નવીન કમિટીની રચના કરાઈ હતી. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રતિનિધિ હિરાજી માળી, જિલ્લા મંત્રી મેઘરાજભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ તળસાજી માળી, પાલનપુર તાલુકા પ્રમુખ માવજીભાઈ ચૌધરી, ડીસા તાલુકા પ્રમુખ મોહનભાઈ માળી સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં મળેલી આ બેઠકમાં દાંતીવાડા તાલુકા કિસાન સમિતિની રચના કરાઈ હતી. આ પ્રસંગે કિસાન સમિતિના દાંતીવાડા તાલુકા એકમના પ્રમુખ નટવરભાઈ બલાભાઈ, ઉપપ્રમુખ દલપતસિંહ વાઘેલા, મંત્રી મદરૂપજી માળી તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ આગામી સમયમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા અને ખડે પગે રહી ખેડૂતોને ન્યાય અપાવવા તેમજ આગામી 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ થનાર હોય, દાંતીવાડા તાલુકાના ખેડૂતોનું સમયસર રજીસ્ટ્રેશન થાય અને રીસર્વેની ખામીઓનો જલ્દી નિરાકરણ લાવવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. ભારતીય કિસાન સંઘ સંગઠન પર્વ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના આયોજન હેઠળ દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા તાલુકાની સમિતિની બેઠક દાંતીવાડા કોલોની ખાતે હનુમાનજીના મંદિરમાં રાખવામાં આવેલી. દાંતીવાડાના સક્રિય ખેડૂતો અને કિસાન આગેવાનો જે બધા ઉપસ્થિત રહી એમાં ખાસ કરીને અમારા જિલ્લાના પદાધિકારી તેમજ અમારા પ્રદેશ પ્રતિનિધિ હિરાજી માળીની ઉપસ્થિતિમાં આજે અમારે દાંતીવાડા તાલુકાની નવીન સમિતિની રચના કરવામાં આવી. પ્રમુખ તરીકે શ્રી નટુભાઈ અને મંત્રી તરીકે શ્રી મદરૂપજીની વરણી કરવામાં આવી.
અને હવે આવનારા સમયમાં આ દોતીવાડા તાલુકા કિસાન સમિતિ ભારતીય કિસાન સંગઠનની આ નવી ટીમ આવનારા સમયમાં ખેડૂતોના ઉદ્ધાર માટે ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆતો કરવા માટે અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે સક્રિય બની અને દાંતીવાડા તાલુકાનું કામ કરશે. આજે કિસાન સંઘની મિટિંગ દાંતીવાડા ખાતે હનુમાનના મંદિરે રાખેલ હતી. એમાં પ્રમુખ તરીકે મારું નામ અને મંત્રી તરીકે મનરૂપજી વાળીનું નામ છે. તો અમે હવે આવનારા સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો છે એનો નિકાલ આવે એના માટે દિલથી અને પૂરી મહેનત કરશું અને બધા સાથે મળી અને કામ કરશું. જે ભારતીય કિસાન સંઘની નવી કમિટી બની છે, અહીંયા દોતીવાડાના પ્રાણ પ્રશ્નો આજે છેલ્લા 10 વર્ષથી કોઈ સારી વ્યવસ્થિત કમિટી નથી ને હતી, પણ બધું વ્યર્થ જેવું હતું. હવે નવી કમિટી બની છે, ઉત્સાહી બનાવી છે ને જિલ્લાવાળાએ જે વ્યવસ્થિત કમિટી બનાવીને જવાબદારી સોંપી છે, બધા જવાબદારીપૂર્વક ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી ને એમના કામોનો જલ્દી નિકાલ લાવશે એવી અમે બધા ખાતરી આપીએ છીએ. બનાસકાંઠાના તરાથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 68 ઉપર કોરિડોર વિકસાવવાની કેન્દ્ર સરકારની કવાયત સામે વિરોધ નોંધાવી થરાદ તાલુકાના 4 ગામોના ખેડૂતોએ થરાદની પ્રાંત કચેરી મારફતે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે. નેશનલ હાઈવે નંબર 68 સંદર્ભે ઉદ્ભવેલી સમસ્યાના નિવારણ માટે વિવિધ ગામોના ખેડૂતોએ થરાદની નાયબ કલેક્ટર કચેરી મારફત ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને જો આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ખેડૂતોને ફાંસીએ ચડાવ્યા બાદ જ જમીન પચાવી શકાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. થરાદ તાલુકાના વાતરડા વાઘાસણ મિયાલ અને મોટા મેસરા ગામના ખેડૂતોએ થરાદની પ્રાંત કચેરીએ ધસી જઈ આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી હતી. અગાઉ ભારતમાલા કોરિડોર યોજના માટે જમીન સંપાદન કરવા તંત્રએ ખેડૂતોની જમીનના સર્વે નંબરવાળું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેના પગલે ખેડૂતોએ પ્રાંત કચેરીએ લેખિત વાંધા અરજીઓ રજૂ કર્યા બાદ જમીન સંપાદન અધિકારીઓએ વાંધા અરજીઓના લેખિત જવાબ આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં રાજ્ય સરકારે ખેડૂતો વિરુદ્ધ દસ્તાવેજો ઉભા કરી ખેડૂતોના હિતોનું શોષણ કર્યું હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. સરકારે 1956ના કાયદાની જોગવાઈઓ હેઠળ મફતના ભાવે ખેડૂતોની જમીનો છીનવી લઈ ખેડૂતોનું શોષણ કરવાનો કિમિયો રચ્યો હોવાનો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરાયો છે. આ સમસ્યાનો નિવેડો લાવવા થરાદ પ્રાંત કચેરી મારફત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરાઈ છે. જો આ મામલે યોગ્ય નિર્ણય ન લેવાય તો ખેડૂતોએ જિંદગી ટૂંકાવી દેવાની પણ ચીમકી આપી છે. અમે આ ભારતમાળા કોરિડોર રોડમાં અમારી જમીનનું સંપાદન થવાના આશયથી અમને ઘોષણા કરેલી, પણ સરકારે અમને અમે વાંધાઓ આપેલા, પણ અમારા વાંધાની કોઈ પણ સમજાવ્યા વગર સીધી નવું નોટિફિકેશન બહાર પાડી અને અમારી જમીનને ખોટી રીતે હડપી લેવાની મહેનત કરે છે. અમારી બાજુમાં નવું ઓપ્શન નેશનલ હાઈવે 68 જે સરકારી જમીન સંપાદન થયેલી પડી છે, અમે આ રોડને અટકાવવા નથી માગતા, પણ સેફ ઓપ્શન સરકારને પણ ફાયદો છે અને અમારી પણ જમીનો બચી જાય છે. એના માટે અમે સઘન મહેનત કરીએ છીએ અને છતાં અમને કોઈ જવાબ મળતો નથી. કેટલા ખેડૂતોને જમીન કપાતી? 110 ખેડૂતોની જમીન છે. આના માટે અમને કોઈ ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી રાખી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ મળતા ફફડાટ. પાલનપુર અને ડીસામાં આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા હાથ ધરાયેલ સર્વેની સફળતા સામે અણિયાળા સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામાં પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લાખણી તાલુકા ભાજપ દ્વારા લાખણી તાલુકાના ધૂણસોલ ગામે શાળાના બાળકો માટે આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લાખણી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોદી તથા તેમની ટીમે શાળાના 323 જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરી બાળકોની આંખો તેમજ દાંતની તપાસ કરી હતી. શાળાના આચાર્ય, શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ પણ આરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપ્યો હતો. તાલુકાના ધણસોલ ભારતીય ગુરુકુળ વિદ્યાલયમાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. એ મેડિકલ કેમ્પનું આયોજન આપણા આદરણીય ગુજરાતનું ગૌરવ એવા પરનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 17 સપ્ટેમ્બરમાં જન્મદિવસ પ્રસંગે સેવા સપ્તાહના કાર્યક્રમમાં આજે સરસ મજાનું કેમ્પ કરેલું છે. એમાં મોદી સાહેબ તથા એમની ટીમે ખૂબ જ સારી કામગીરી કરી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને ખૂબ શુભેચ્છા. ધાનેરા તાલુકામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ બહાર આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. ધાનેરા તાલુકામાં રોગચાળાએ માથું ઊંચક્યું હોય હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ધાનેરાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસમાં વાયરલ ફીવરના 500થી વધુ કેસ નોંધાતા તબીબો પણ દોડતા થઈ ગયા છે. દર વર્ષે ભેજના વાતાવરણમાં રોગચાળો વકરે છે. હાલ અડધો ધાનેરા તાલુકો બીમાર પડ્યો હોય ધાનેરાની તમામ હોસ્પિટલો તેમજ દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ધાનેરા તાલુકામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગની હૂંફ પણ ઉડી ગઈ છે. હાલ ધાનેરાની સરકારી હોસ્પિટલમાં તાવ, ઝાડા જેવી બીમારીના દૈનિક 500થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને દર્દીઓ વહેલી સવારથી સારવાર માટે લાઇનમાં ઊભા રહી જાય છે. ધાનેરાની સરકારી હોસ્પિટલમાં 5 તબીબો દ્વારા દૈનિક 500 જેટલા દર્દીઓને સારવાર અપાય છે. અત્યાર સુધીમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં દર્દીઓ નોંધાતા ફરજ ઉપરના તબીબ ડોક્ટર શૈલેન્દ્રભાઈ પરમારે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં આરોગ્યની બાબતે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી. હાલમાં રોગચાળાનો સિઝન ચાલે જ છે. બધી વાયુટી, વાયરલ ફીવર, શરદી, ખાંસી, બુખાર, તાવના અને પેલા મલેરિયા અને ડેન્ગ્યુ પણ કોઈ કોઈ કેસ ડિટેક્ટ થયા છે, ન્યૂઝ છે. તો પબ્લિકને જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. આજુબાજુમાં કોઈ પાણી ભેગો થાય, તાજુ પાણી, ખરાબ પાણી ભેગો થાય, આના માટે કાળજી રાખવી જોઈએ. કેટલા દર્દીઓ આવતા હોય સાહેબ અહીંયા? 400થી 500 દર્દી આવે છે દરરોજ. ક્યારેક ક્યારેક 500 કરતાં પણ વધારે આવે છે. અમારી 5 ડૉક્ટરની ટીમ છે. કેવા પ્રકારના રોગો જોવા મળે અંદર? વાયરલ ફીવર વધારે ચાલે છે. આપણે જનતાને મારી વિનંતી છે કે કોઈ પણ છોટી મોટી કોઈ તકલીફ હોય તો તુરંત આવીને સંપર્ક કરે. આજુબાજુના સરકારી દવાખાના સફાઈ, સાફ સફાઈ રાખે, ચોખ્ખાઈ રાખે. ધાનેરા તાલુકાના દાખા તેમજ રૂની ગામના 2 વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ખાનગી તબીબે આ દર્દીઓને ડેન્ગ્યુના લક્ષણ હોવાની જાણ ધાનેરાના આરોગ્ય વિભાગને કરી છે. ધાનેરાની ચામુંડાનગર સોસાયટી અને શ્રીનાથ સોસાયટીના 2 વ્યક્તિઓને ડેન્ગ્યુના લક્ષણો જણાતા ધાનેરાના તાલુકા આરોગ્ય અધિકારી પીએમ ચૌધરીએ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો બનાવી ધાનેરા શહેર તેમજ તાલુકામાં સર્વે હાથ ધરાવ્યું છે. ખાસ કરીને ખુલ્લા પાણીમાં ડેન્ગ્યુના મચ્છર જોવા મળતા હોય આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ તબીબી તપાસ કરી રહ્યા છે. આરોગ્ય અધિકારી પીએમ ચૌધરીએ બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં રોગચાળાને અંકુશમાં લેવા આરોગ્ય તંત્રએ પરિણામલક્ષી પ્રયાસો હાથ ધર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. માનનીય ડીડીઓ સાહેબની, માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી રૂબરૂમાં ટીએચઓને આપેલ સૂચનાઓ મુજબ ડેન્ગ્યુના કેસોનો જે જિલ્લામાં ફેલાવો થયો એ રીતે બીજે પણ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા માટે જણાવ્યું છે.
એ અનુસંધાને અમે ધાનેરામે અમારું જે આયોજન છે એ પ્રમાણે દર પહેલા શનિવારે અને ચોથા શનિવારે ગ્રામ્ય પીએસસીના તમામ આરોગ્યના કાર્યકરો અહીં આવીને સર્વેલન્સ હાથ ધરે છે અને એન્ટી લાર્વલ કામગીરી અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. જનરલી આપણે અહીં કોઈ એક કેસ છે નહીં, પરંતુ પ્રાઇવેટ દવાખાના તરફથી આપણને જે ઇન્ફોર્મેશન મળી છે એ પ્રમાણે 4 કેસો શંકાસ્પદ ડેન્ગ્યુના કહી શકાય. તે કેસો માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટીઝ કરી છે અને એનો એક્શન ટેકન રિપોર્ટ પણ ડિસ્ટ્રિક્ટમાં મોકલી આપેલ છે. બાકી કોઈ કેસો નથી, પરંતુ લોકોને જાગૃત કરવા માટે ટીમો કામ કરી રહી છે. સાહેબ, 4 કેસ ક્યાં મળી આવ્યા શંકા? 4 કેસ માટે એક ચામુંડા સોસાયટી ધાનેરા, એક શ્રીનાથ સોસાયટીમાં છે અને 2 છૂટાછવાયા કેસ એક રૂણી ગામે છે, એક ધાખા ગામે છે જે અમદાવાદથી આવેલો હતો. હાલ કેવી હાલ? તેઓ 4-4 કમ્પ્લીટ છે, કોઈ એમને કોઈ તકલીફ નથી, સારવાર બાદ સારું થઈ ગયું છે. બનાસકાંઠામાં રોગચાળાએ કાળો કેર મચાવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લા વિકાસ અધિકારી અમિત દહિયાની સૂચના મુજબ આરોગ્યની ટીમોએ રોગચાળાને અંકુશમાં લેવા ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી હાથ ધરી છે. હાલ જિલ્લા મથક પાલનપુરમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના વધતા જતા કેસો ઉપર નિયંત્રણ મેળવવા જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર NK ગર્ગના માર્ગદર્શન હેઠળ 60 આરોગ્ય વર્ગની 30 ટીમો પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરી દવાનો છંટકાવ કરી રહી છે. પાલનપુર શહેરમાં 36,000 ઘરોમાં આરોગ્ય સર્વેની કામગીરી 10 દિવસમાં જ પૂર્ણ કરવાનો નિર્ધાર કરાયો છે. આરોગ્ય તંત્રની સર્વે કામગીરીમાં હાઈવેની હોટલ અને ડોક્ટર હાઉસની 33 જેટલી હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતાનો અભાવ જણાયેલ હોય તેવા મિલકત ધારકોને નોટિસ આપી 14,000 વધુનો દંડ વસૂલ કરાયો છે. BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર NK ગર્ગે જણાવ્યું હતું કે રોગચાળાને અંકુશમાં રાખવા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે ડેન્ગ્યુ જેવા રોગથી બચવા માટે લોકોએ પોતે પણ સ્વચ્છતા જાળવણી માટે જાગૃત બનવાની એટલી જરૂર છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં વધારે જોવા મળેલ છે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અમોએ રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરી શરૂ કરેલ છે. તેના ભાગરૂપે અમોએ આજુબાજુના ગામડાઓમાંથી 60 વર્કરોને અહીં બોલાવીને 30 ટીમો બનાવેલ છે અને પાલનપુર સિટીના તમામ ઘરનું સર્વેલન્સ ચાલુ કરવામાં આવેલ છે. પાલનપુર સિટીના અંદર 36,000 ઘરો આવે છે, એટલે તમામ ઘરોનું સર્વે 10 દિવસના અંદર પૂર્ણ થઈ જાય તેવી રીતનું આયોજન કરેલ છે. અમારી ટીમો દ્વારા અને સાથે નગરપાલિકાના સહયોગ લઈને અમોએ હાઈવે વિસ્તારમાં જ્યાં હોટલ્સમાં પછી શોપ્સમાં ઘણા બધા પોરાવ જોવા મળેલ છે અને જેના કારણે ડેન્ગ્યુ કેસેસ વધી જાય છે. એના માટે અમે હોટલ્સ ઉપર પણ દંડની કાર્યવાહી પણ કરેલ છે અને સાથે પોરાનાશક કામગીરી પણ અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલ છે. આજે પાલનપુરના ડોક્ટર હાઉસના અંદર અમે 33 હોસ્પિટલ્સની તપાસ કરેલી, જેના અંદર પણ ઘણી બધી જગ્યા પૂરા જોવા મળેલ, એટલે તમામ હોસ્પિટલો ઉપર જ્યાં પૂરા મળે છે ત્યાં દંડની કાર્યવાહી પણ કરવામાં અત્યારે આવી રહેલ છે. અત્યાર સુધી અમે અમારી ટીમ દ્વારા અને નગરપાલિકાના સહયોગથી 14,100 રૂપિયાનું દંડ કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી હજી ચાલુ જ રહેવાની છે. ડેન્ગ્યુ રોગચાળા માટે મારા તમામ લોકોને વિનંતી છે કે ડેન્ગ્યુના જે પોરા છે ઘરના અંદર જ પેદા થાય છે, એટલે તમામ લોકોને મારી વિનંતી કે તમારા ઘરના અંદર જ્યાં પાણી ભરેલું હોય, તમારા કુંડા છે, પંક્ષીકુંજ છે, ફ્રીજ છે, કૂલર છે, જ્યાં પાણી હોય એને આપણા દર અઠવાડિયે સાફ કરો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને કોંગો ફીવર જેવી ગંભીર બીમારીના કારણે અત્યાર સુધીમાં 2 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે, ત્યારે ઘોર નિંદ્રામાંથી જાગેલા આરોગ્ય વિભાગે હવે મોડે ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો છેલ્લા 1 મહિનાથી રોગચાળાના ભરડામાં છે અને મોટાભાગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી હોય આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરની સાથે ડેન્ગ્યુ અને કોંગો ફીવર જેવા જીવલેણ રોગે પણ માથું ઊંચકતા આ રોગચાળાને ડામવા માટે હવે મોડે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમોએ તપાસ હાથ ધરી છે, જેમાં ડીસામાં પણ આજે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની 10 ટીમોએ અલગ અલગ જગ્યાએ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડતા કેટલીક હોટલોમાંથી એક્સપાયરી ડેટ વગરની ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. તેમજ પાણીમાંથી પોરા અને અખાદ્ય ચીજવસ્તુઓની સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી હતી. જો કે આરોગ્ય વિભાગે આ વેપારીઓને માત્ર સામાન્ય નોટિસો આપી મામૂલી દંડ ફટકારતા સંતોષ માન્યો હતો. આજે નગરપાલિકા ડીસા અને તાલુકા હેલ્થ ઓફિસ આરોગ્ય વિભાગ દ્વારા સેનિટેશન રાઉન્ડ ડીસા શહેરમાં રાખવામાં આવેલ
એમાં અલગ અલગ જગ્યાએ 10થી વધારે ટીમો ગોઠવી અને આરોગ્ય હેલ્થ ઓફિસર ડૉક્ટર હરિયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ચીફ ઓફિસર સાહેબના ગાઈડન્સ હેઠળ નગરપાલિકાની તમામ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરતા હોટલો અને હોસ્પિટલોનું ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં હોટલોમાંથી તારીખ વગરનો જે અખાદ્ય જથ્થો મળેલ એમાં તાત્કાલિક અમે ખાલી કરાવવાની પણ વ્યવસ્થા કરી અને જે પાણીજન્ય રોગો થાય છે એના માટે પાણીના જે પાત્રો છે એનું ચેકિંગ કરતા એમાંથી પોરા મળેલ તો એ પાત્રો પણ તાત્કાલિક ખાલી કરાવેલ અને જે તે હોટલવાળાને દંડની જોગવાઈ હતી ત્યાં દંડ પણ આપેલ છે અને નોટિસ ફટકારી અને તાત્કાલિક આનો નિકાલ કરવા અને આરોગ્ય વિભાગ અને નગરપાલિકાને સહકાર આપી લોકોની સુખાકારી વધે એવા પ્રયત્નો કરવા માટે અમને સૂચના આપેલ છે. દંડ અંદાજિત અમે અત્યાર સુધી જે હાલમાં કર્યો એમાં 1300-1400 રૂપિયા જેવો દંડની હાલ કરેલ છે અને હજુ આગળ તપાસ ચાલુ છે. જોવામાં મળેલ એમાં જે લોટનો જથ્થો હતો એ જે ફેક્ટરીમાંથી લાવતા હતા એ જથ્થો બિલકુલ તારીખ વગરનો હતો અને ક્યારનું પેકિંગ છે, કેટલા સમય સુધી ચાલશે કોઈ અંદર ઉપર નોંધ કરેલ નહોતી અને માત્ર FSSAIના સિક્કા મારેલા હતા, બાકી કોઈ એવી કોઈ સ્પેશિયલ એવું કોઈ ડેટ મારેલી નહોતી. હા, ચોક્કસ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા બંને ઉપલી કચેરીને જાણ પણ કરશે અને સ્પેશિયલ એના ઉપર પગલાં પણ લેવાશે. આરોગ્ય વિભાગની ટીમે આજે હાથ ધરેલા ઓપરેશન દરમિયાન ડોક્ટર હાઉસમાં લોજ ચલાવી રહેલા એક વેપારીએ પોતાને ત્યાં પાણીમાં પૂરા હોવા ઉપરાંત તેની લોજમાં રહેલો લોટ પણ એક્સપાયરી ડેટવાળો હોવાની કબૂલાત કરી હતી. આપણે હાલ સુધી કોઈ કમ્પ્લેન આવી નહીં, આવી તો આપણે કહી દઈએ કે આ કમ્પ્લેન સારો ખવડાવીએ. તમારા ત્યાં હોટલ ઉપર લોટ કેવો છે, પાણી કેવું છે જે અમે સુધાર કરીએ. આરોગ્ય વિભાગ જ્યારે કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળે ત્યારે માંડ એકાદ બે દિવસ કાર્યવાહી કરી બે ચાર વેપારીઓને નાનો મોટો દંડ ફટકારી સંતોષ માની લેતો હોય, નિર્દોષ લોકો રોગચાળાના સકંજામાં આવી જાય છે ત્યારે જો આરોગ્ય વિભાગે પહેલા જાગૃત બની પગલાં લીધા હોત તો રોગચાળો આટલો બધો વકર્યો ન હોત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો તેજ. બંને મુખ્ય હરિફપક્ષ માટે જણાતા કપરા ચઢાણ વચ્ચે થરાદ બેઠકની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે યોજાશે મતદાન. બનાસકાંઠામાં ભરભાદરવે અષાઢી માહોલ. વડગામમાં 2 કલાકમાં 2 ઇંચ, જ્યારે ધાનેરામાં 1 અને કાંકરેજમાં 1.5 ઇંચ વરસાદ. મુડેઠા ગામે તળાવમાં નાહવા પડેલો આશાસ્પદ યુવક ઊંડા પાણીમાં ડૂબી મરતા અરેરાટી. બનાસકાંઠાના થરાદથી પસાર થતા હાઈવે ઉપર કોરિડોરના નામે ખેડૂતોની જમીન પાણીના મૂલે પચાવી પાડવાના કારસા સામે આક્રોશ. થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન માટે ના છૂટકે જીવ આપી દેવાની 4 ગામના ખેડૂતોની ગંભીર ચીમકી. બનાસકાંઠામાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ. ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 4 કેસ મળતા ફફડાટ. પાલનપુર અને ડીસામાં આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા હાથ ધરાયેલ સર્વેની સફળતા સામે અણિયાળા સવાલો. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.